કોરોનાની મહામારી વચ્ચે ગત વર્ષે શાળાની ફીમાં પચીસ ટકાના ઘટાડાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરાઈ હતી ત્યારે આ વખતે પણ આવો કોઈ નિર્ણય હોય તો તાત્કાલિક જાહેર કરવા માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી માંગ કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા બોર્ડની પરીક્ષાઓ રદ કરવાના નિર્ણયથી વાલીઓ વિદ્યાર્થીઓની સાથે સાથે ખાનગી શાળાના સંચાલકો પણ અવઠોમાં અનુભવી રહ્યા છે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા કેટલાક મહત્વના પ્રશ્નો લઈને મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પણ પત્ર લખી રજૂઆત કરાય છે સાત જૂનથી શાળા શરૂ કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે સ્વાભાવિક છે કે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને હજી પણ શાળાઓ દ્વારા ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવશે ફીના મુદ્દે ઓનલાઈન એજ્યુકેશન લઈને વાલીઓ અને સંચાલકો વચ્ચે સતત મતભેદ સામે આવી રહ્યા છે જેનું નિરાકરણ કરવું પણ ખૂબ જ જરૂરી હોવાનું મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી લખેલા પત્રમાં માર્ગ સાથે સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસની ફી હજી સુધી કેટલાક વાલીઓ દ્વારા આપવામાં આવી નથી ત્યારે હવે નવા સત્ર શરૂ થઈ જઈ રહ્યું છે ત્યારે વાલીઓ ફી નહીં ભરી હોય તો શાળા સંચાલક શું કરવાનું તેમ અંગે શિક્ષણ વિભાગે સૂચન પણ કરવું પડશે વાલીઓ ઓનલાઈન એજ્યુકેશન લેવા માંગે છે કે કેમ તે અંગે વાલીઓના શાળાના સંચાલકો સાથે સંપર્ક કરવાનો રહેશે વાલીઓની આર્થિક સ્થિતિ ખરાબ હોય અને ફી ન ભરી શકતા હોય તો તેમણે લેખિતમાં શાળાના સંચાલકોને જાણ કરવાની રહેશે કાર સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ દીપક રાજાગુરે જણાવ્યું હતું કે સામાન્ય રીતે વાલીઓની હવે એવી માનસિકતા થઈ ગઈ છે કે માસ પ્રમોશન સરકાર દ્વારા આપવામાં આવી રહ્યું છે જો માસ પ્રમોશન આપી દેવામાં આવનાર હોય તો શાળા માટે શાળાની ફી ભરીએ એ આ પ્રકારની માનસિકતા શાળા સંચાલકો માટે ખૂબ જ નુકસાનકારક પુરવાર થઈ રહી છે બીજી તરફ અમારી માગણી છે કે જો વાલીઓ પૂરતી ફી નહીં ભરે તો રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી રાહત પેકેજ જાહેર કરી દેવું જોઈએ અમે નિર્ણય લીધો છે કે જો રાજ્ય સરકાર રાહત પેકેજ માટે નિર્ણય નહીં કરે તો અમે કોર્ટ મારફતે રાહત પેકેજની માંગણી પણ કરીશું શિક્ષણ વિભાગની કેટલી બાબત યોગ્ય સ્પષ્ટતા ન કરવાથી અનેક સમસ્યા ઊભી થઈ રહી છે જો વાલીઓ ઓનલાઈન એજ્યુકેશન લેવા માટે સંમત ન થાય અને શાળાની પણ જો ફી ન ભરે તો શાળાના નિર્ભા ખર્ચ શાળા સંચાલકો કેવી રીતે કરશે કે મોટી મૂંઝવણ ઊભી થવા પામી છે અઝરપુર